ॐ स्वस्ति ना इन्द्रो वृद्धसवाः स्वस्ति ना पूपो विश्ववे स्वस्ति नारण्यं भर्गो લ્યો વેવાઈ કરો મીઠા મોઢા. આજે આપણે વેરોમાંથી વેવાઈ બન્યા. આ તો બધું ઋણાનું બંધન છે. બસ આપણે બાંધેલા સંબંધ વડલાની જેમ ફેલાતા રહે અને આપણા બંનેના કુટુંબ સુખેથી રહે એવી ભગવાનને પ્રાર્થના છે. હવે લગ્નનું ઝટ મુહૂર્ત કઢાવો એટલે વાતે ગાતે જાન લઈને આવીએ વેવાઈ. દીકરી માં આ ગોળધાણા આ લગ્નનું મુહૂર્ત આ બધું શું છે? દીકરી આજે આપણા કુટુંબ માટે સૌથી વધારે ખુશીનો દિવસ છે. તારી અને માલદેવની સગાઈ એક સાથે મુખીના દીકરા દીકરી સાથે થઈ ગઈ છે. આજે તારા બાપુ અને મારા માથેથી ચિંતાનો ભાર હળવો થયો છે દીકરી. પણ માં આ સગાઈ મને મંજૂર નથી. આ તો શું બોલે છે દીકરી? તારા બાપુ કે તારો ભાઈ આ વાત સાંભળશે તો તારું મોત જ આવ્યું સમજશે. લાખા સાથે લગ્ન કરવા કરતા હું મોત ને વધુ પસંદ કરીશ. સેની ધમકી આપે છે રાજવાન? તને ખબર છે આ ઘરમાં વડીલો નો નિર્ણય એ આખરી નિર્ણય હોય છે. હું પણ આજ સુધી આપણા વડીલો ની આજ્ઞા નું પાલન કરતો આવ્યો છું, તો એનો અનાદર કરવા વાળી તું આવી કોણ? વડીલો ની આજ્ઞા નું પાલન કરવું એને હું પણ મારી ફરજ સમજુ છું. હું મારા મા બાપ ને મારા ભગવાન માનું છું. પણ જિંદગી નો કોઈ નિર્ણય નથી વડીલો ના હાથમાં હોતો કે નથી મારા હાથમાં હોતો. એ નિર્ણય તો કુદરત લે છે. તારી જીવા જોડી બંધ કરી દે. એ ભાન ભાન છે કે નહીં? આજે આ ખુશીના દિવસે તું એની પર હાથ ઉગામવા તૈયાર થયો છે? બાપુ તમે પણ જ્યારે એની વાત સાંભળશો ને ત્યારે પ્રેમથી એના માથા ઉપર હાથ મૂકવાને જગ્યાએ એનું ગળું મળી નાખશો. એવું તે શું છે દીકરી? એ વાત નહીં કરે, કારણ કે એ તમારી આબરૂના ધજાગરા ઉડાડવા માંગે છે. એને લાખા સાથેની સગાઈ મંજૂર નથી. રાજવણ બસ સાંભળી લે, તારા અને તારા ભાઈ માટે મેં જે કંઈક પણ નક્કી કર્યું છે એમાં હવે કોઈ જ ફેરફાર નહીં થાય. અને મારો નિર્ણય તોડવાની કોશિશ કરી છે તો તારા રાય રાય જેવડા ટુકડા કરી નાખીશ. તમે મારા રાય રાય જેવા ટુકડા કરો કે ગમે તે, પણ હું માલતે સાથે લગ્ન ક્યારે નહીં કરું બાપુ. ઉભા રહો બાપુ, તમે ચિંતા ના કરો, હું જોઉં છું તું માલતે સાથે લગ્ન કેમ નથી કરતી. જો વિરલ રાજવન સાથે મારા લગ્ન થાય તો હું જમીદાર બનું, લાખો રૂપિયાનો માલિક બનું, મારા બધા સપના પૂરા થાય. અને હવે જયારે બધું જ બરાબર થઈ રહ્યું છે, લક્ષ્મી સામેથી ચાંદો કરવા આવી રહી છે, ત્યારે તું જરા પણ આડી ચાલી ને તો રાખડીનો સંબંધ મસાણની રાખમાં બદલાઈ જશે. અરે મેં તમને લોકોને કહ્યું ને એકવાર કે તમે લોકો મારા શરીરના ટુકડે ટુકડા કરી નાખો, હું માલદે સાથે લગ્ન નહીં કરું. તમારા બાપ દીકરાની લાલચ પૂરી કરવા હું હોળીનું નારિયેળ નહીં બનું, નહીં બનું. લાલક તને ઉછેરીને એટલા માટે મોટી કરી છે કે ભાઈ અને બાપની સામે બોલે છે. આજે હું તને જીવતી નહીં છોડું. સામે બોલે છે, સામે બોલે છે. નહીં નહીં છોડી દો, છોડી દો, એને છોડું છે. એને પોતાની જિંદગીના ખરા ખોટાનું ભાન નથી તો આપણા સૌનો શું વિચાર કરી શકે. હું એને નિરાતે શાંતિથી સમજાવીશ તો બધી વાત એના ગણે ઉતરી જશે. તમે મારા પર વિશ્વાસ રાખો. ઠીક છે ઠીક છે, પણ એને સમજાવી દેજે, નહીતર મારા જેવો કોઈ ભૂંડો નથી. હા શું વાત છે? તું કેમ રડે છે? અરે તું બોલતી કેમ નથી? શું વાત છે? બોલ, તેની મારા સમ રાજ, અચાનક મારી જિંદગી ઉપર ઘનઘોર વાદળ ઘેરાઈ ગયા છે. ક્યારે વીજળી બનીને તૂટી પડશે એની પણ મને જાણ નથી. એવી તે શું વાત છે? મારા બાપુએ મારી સગાઈ મુખીના દીકરા જોડે નક્કી કરી નાખી છે. કાલે કદાચ એવું બને કે સાથે રહેવાના આપણા સપના અધૂરા રહી જાય. રાજવન, આજ સુધીનો દુનિયાનો ઇતિહાસ પ્રેમીઓના સપનાને તોડી શક્યો છે, પણ આત્માના બંધનને નહીં. રાજવન, તું જરાય ચિંતા ના કરતી. ભલે ગમે તેવા તોફાનો આવે, પણ હું આપણી પ્રીતની નાવડીને સામે કિનારે પહોંચાડીને જ જંપીશ.